વાદરફ કલ્યાણપુરના રાણ ગામે રેણુકા નદી બે કાંઠે વહી રહી છે. મુખ્ય માર્ગ ઉપર આ નદીના ધસમસતા પાણી જે છે તે વહી રહ્યા છે. રેણુકા નદી બે કાંઠે થતા અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. ભારે વરસાદથી અહીં પણ જનજીવન પ્રભાવિત થયું છે. કલ્યાણપુર તાલુકાની રાણ ગામે આવેલી રેણુકા નદી બે કાંઠે વહેતી થઈ છે, જેના એક તરફ આહલાદક દ્રશ્યો તો સર્જાયા છે, પરંતુ જીવના જોખમે અહીંથી લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે. તસવીરોમાં આપ જોઈ રહ્યા છો વાહન ચાલક જે છે કઈ રીતે પોતાના વાહનને દોરીને લઈ જઈ રહ્યો છે, તો ક્યાંક એક ગાડી ચાલક પોતાના જીવના જોખમે અને ગાડીના જોખમે આ કોઝવે પરથી પસાર થતો અત્યારે જોવા મળી રહ્યો છે. અનિલ લાલ વધુ માહિતી આપી રહ્યા છે. અનિલ, જણાવશો કેવી પરિસ્થિતિ હાલ ત્યાં? જી અંકિત, ચોક્કસથી જણાવીશ કે કલ્યાણપુર તાલુકાના રાણ ગામે આવેલી રેણુકા નદી હાલમાં બે કાંઠે વહી રહી છે. કેમ કે જે કલ્યાણપુર તાલુકામાં જે વરસાદે તબાહી મચાવી છે, ત્યારે લીંબડીથી દ્વારકા જે ગામે જોડતો મુખ્ય માર્ગ છે અને રાણ ગામ નજીક કોઝવેમાં ધસમસતા પૂરના પાણીનો પ્રવાહ જઈ રહ્યો છે અને આ જે રસ્તો છે ત્યાંથી લોકો માટે ખાસ એક આવા જવાનો મુખ્ય માર્ગ હોય છે વાહન વ્યવહારનો. તો ક્યાંક ને ક્યાંક લોકો પોતાના જીવ જોખમમાં મૂકીને પણ વાહનથી પસાર થાય છે અને ક્યાંક ને ક્યાંક જે રાહતદારી હોય છે તેમને પણ હાલમાં ચાલીના રસ્તા ઉપરથી જવાનું થતું હોય છે. તો હાલમાં ભારે હાલાકી ભોગવવી પડી છે અને લોકો પોતાના વાહનો છે જીવના જોખમે અહીંથી પસાર થયા છે અને જે વરસાદી પાણી છે તે હજી થંભી નથી રહ્યા. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે.